વાગરા તાલુકામાં આવેલ અંભેલ ગ્રામ પંચાયત ખૂબ જ જર્જરિત હોવાથી ભાડાના મકાનમાં પંચાયતે કામ કરવાની ફરજ પડી રહી છે. વાગરાની અંભેલ ગ્રામ પંચાયતની ખૂબ જ વર્ષો જૂની ઓફિસ આવેલી છે, જે ઓફિસ મરામત અભાવને કારણે ખંડેર થઈ જવા પામી છે. આ ઓફિસના સ્લેબના સળિયા સાથે પોપડાઓ પણ ખડી પડવાના લઈને પંચાયતની કામગીરી કરવામાં જીવનું જોખમ માથે મંડારતું હોય માટે ના છૂટકે ગામમાં આવેલ ભાડાના મકાનમાં કામગીરી કરવાની ફરજ પડી રહી છે, જે ભાડાના મકાનનું 3 વર્ષથી દર મહિને 500 રૂપિયા લેખે અંદાજે 10 થી 15 હજાર ભાડું પંચાયતી ભંડોળમાંથી ચૂકવવામાં આવી ચૂક્યું છે. નવી પંચાયતનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તે ચૂકવવાની ફરજ પણ પડશે. ગામના સરપંચ પરસોત્તમ પરમાર દ્વારા સંબંધિત કચેરીના અધિકારીઓ અને વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ ભરૂચ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા અવંતિકા સિંહને પણ જર્જરિત પંચાયતના મકાન વિશે રૂબરૂ મળીને મૌખિક જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ આ તકલાહી અને ખંડેર પંચાયત કચેરીને દુરુસ્ત તેમજ નવીનીકરણ કરવા અંગે દરકાર ન લીધી હતી, જેના પરિણામ સ્વરૂપે આ ખંડેર પંચાયતની કચેરીને છોડી ગામમાં આવેલ મકાનને ભાડે લઈ પંચાયતી કામગીરી કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે ખંડેર ગ્રામ પંચાયતનો ઉપયોગ અસામાજિક તત્વો પોતાના કામને અંજામ આપવા માટે કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ખંડેર પંચાયતની બાજુમાં શાળા આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓ પર અને તેઓના શિક્ષણ પર તેની વિપરીત અસર પડી શકે એમ છે. માટે શું તંત્ર દ્વારા અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન બનેલ ખંડેર પંચાયતનું નવીનીકરણ કરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરી ચલતા હૈ તો હૈ ની નીતિનું અનુકરણ કરવામાં આવશે, તે પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે.